ધોરણ એક અને સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાનમાં જો અહીંયા પાઠ અગિયાર દરિયા કિનારે એમાં આપણે એકમ કસોટી શીખીએ છીએ બરાબર તો અહીંયા પ્રશ્ન એક પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ બરાબર તો આ ચોપડી અને નોટમાં તમે લખી દીધું હશે તો હવે આજે આપણે જો અહીંયા પ્રશ્ન ચાર ખોટા શબ્દ ઉપર ચોપડી કરો તમારે શું કરવાનું શાંતિથી સાંભળવાનું છે જુઓ અહીંયા એક નંબર નાળિયેરી ખજૂરીનું ઝાડ દરિયા કિનારે થાય છે આ તમારે યાદ કરવાનું હોય છે કે શેનું ઝાડ દરિયા કિનારે થાય છે તો તમને આવડી જશે કે શેનું ઝાડ દરિયા કિનારે થાય છે બેમાંથી નાળિયેરીનું બરાબર તો ખોટો શબ્દ શું છે ખજૂરી તો આપણે ખજૂરી ઉપર શું કરી દઈશું તમારે ધ્યાન રાખવાનું છે ચોકડી મારવાની છે હવે જો અહીંયા બે નંબર સ્વિમિંગ ટ્યુબ અને હોળીથી આ બે શબ્દ આપેલા છે સ્વિમિંગ ટ્યુબ અને હોળીથી તરતા શીખી શકાય છે હવે આ વિચારવાનું છે તમારે બેમાંથી કઈ વસ્તુથી આપણે તરતા શીખી શકીએ છીએ બરાબર હોળીથી તરતા શીખીએ છીએ કે સ્વિમિંગ ટ્યૂબથી બરાબર તો અહીંયા શું જવાબ આવશે સ્વિમિંગ ટ્યૂબથી આપણે તરતા શીખી શકીએ છીએ તો ક ખોટો શબ્દ છે હોડી તો હોડી ઉપર શું કરી દઈશું ચોકડી મારી દેવાનું છે બરાબર એક શબ્દ ખોટો છે ત્રણ નંબર માલ સામાનની હેરફેર પેરાસૂટ સ્ટીમર આ બે શબ્દો આપેલા છે કે માલ સામાનની હેરફેર પેરાસૂટ સ્ટીમરથી કરવામાં આવે છે હવે તમારે વિચારવાનું હોય છે કે માલ સામાનની હેરફેર સેનાથી કરવામાં આવે છે આ બે શબ્દ આપેલા છે કે પેરાસૂટ અને સ્ટીમર તો સેનાથી કરવામાં આવે છે સ્ટીમરથી કરવામાં આવે છે બરાબર તો કયો શબ્દ ખોટો છે પેરા તો અહીંયા શું કરી દઈશું એના પર ચોકડી મારી દઈશું હવે છે ચાર નંબર રેતી છીપલાની ઢગલી કરવાની મજા પડે હવે શેની ઢગલી કરવાની તમને મજા પડે છે તમારે વિચારવાનું છે કે રેતીની ઢગલી કરવાની ગમે છે કે છીપલાની ઢગલી કરવાની ગમે છે શું આવશે જવાબ રેતીની તમે ઢગલી કરવાની તમને મજા પડે છે તો કયો શબ્દ ખોટો છે છીપલા તો અહીંયા આપણે એના પર શું કરી દઈશું ચોકડી મારવાની છે પાંચ નંબર હાથી ઊંટ રેતીમાં ઝડપથી દોડી શકે છે હવે તમે રેતીમાં કોણ ઝડપથી દોડે છે તમારે વિચારવું પડશે ને કે રેતીમાં કોણ ઝડપથી દોડી શકે છે હાથી દોડી શકે છે કે ઊંટ દોડી શકે છે વિદ્યાર્થી મિત્રો કોણ દોડી શકે છે ઊંટ દોડી શકે છે રેતીમાં કોણ દોડી શકે છે ઊંટ યાદ રાખજો તમે તો અહીંયા શબ્દા બે માંથી કયો ખોટો છે હાથી તો હાથી ઉપર શું કરીશું આપણે ચોપડી મારી દઈશું બરાબર તો જુઓ અહીંયા આપણે તમને મેં જેવી રીતે શીખવાડ્યું તો તમે શાંતિથી સાંભળ્યું પણ હશે તો તમારે મેં શીખવાડ્યું એવી રીતે તમારે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં શું કરવાનું છે જોઈને લખવાનું છે આ છે તમારું આજનો હોમવર્ક